ગુડ મોર્નિંગ. ચલો આગળના પીરિયડમાં આપણે શું જોયું હતું, એમએસ એક્સેસ, બરાબર. હવે આપણે આખું જે બુક્સ છે આપણી એમએસ એક્સેસ પર જ જશે. એમએસ એક્સેસની જરૂરિયાત અને એમએસ એક્સેસ સા એટલે સેને કયા કામમાં આવે છે તે આપણે હવે જોવાનું છે. એમાં ડેટાબેઝ કેવી રીતે ઉમેરવાનો છે, ડેટાબેઝનો મિનિંગ શું છે, બરાબર. ડેટાબેઝની માહિતી મદદથી વિવિધ ટેબલોની રહેલી વિગતોમાંથી માત્ર ઈચ્છિત માહિતી મેળવવા માટે ક્વેરી કરી તૈયાર થાય છે. ક્વેરી એટલે શું એ આપણે આગળ જોઈશું. ડેટાબેઝમાં સચોટ અને માત્ર સંબંધિત માહિતી જ જોવા મળે છે. સચોટ એટલે એકદમ જે કમ્પ્લીટ માહિતી હોય છે એ જ જોવા મળે છે, બાકી જે વગર કામની માહિતી હોય છે તે અંદર એડ થતી નથી. જરૂરી માહિતીને તારવીને જેવી રીતે આપણે ગરણીથી કેવું ગાડી કાઢીએ છીએ કચરો, એવી રીતે, બરાબર. અદ્યતન તેમજ સંપૂર્ણ વિગતો સાથેનો ડેટાબેઝ તૈયાર કરવામાં મદદરૂપ હોય છે. ડેટા એટલે શું? ડેટામાં એવા આંકડાઓ અને હકીકતોનો સમાવેશ થાય છે જે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ઘટના અંગેની વિગતો હોઈ શકે છે. યાદ રાખજો, ડેટામાં શું શું હોય છે? વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ઘટના અંગેનો કોઈ પણ સમાવેશ એમાં થઈ શકે છે. તેથી જ આ ડેટાને DBMSનો અગત્યનો ઘટક કહેવામાં આવે છે, બરાબર. એમએસ એક્સેસની શરૂઆત કોણે કરી? માઇક્રોસોફ્ટ કંપનીએ USA દ્વારા કરવામાં આવી હતી. ડેટા ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, નેક્સ્ટ. આગળ ડેટાબેઝ એકબીજાને સંબંધિત વિગતો કે જેનો વ્યવસ્થિત રીતે સંગ્રહ થયેલો હોય છે તેને ડેટાબેઝ કહેવાય છે. વ્યવસ્થિત રીતે સંગ્રહ કરેલો હોય છે, બરાબર. જેમાં ટેબલ, ક્વેરી, ફોર્મ્સ, રિપોર્ટ, મેક્રો, મોડ્યુલ્સ જેવા ઘટકોનો સમાવેશ થાય છે. જે આપણે આ ઘટકો આપણે ડિટેલમાં વિસ્તારપૂર્વક આગળના નેક્સ્ટ પીરિયડમાં જોવાના છે. જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ડેટા પર પ્રક્રિયા કરવાની હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. જેમ કે ટેલિફોન ડિરેક્ટરી, શાળામાં જનરલ રજિસ્ટર, હિસાબી ચોપડા, આ બધું ડેટાબેઝમાં આવે છે, બરાબર. હવે આવશે ડેટાબેઝનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું. ડેટાબેઝની વ્યવસ્થિત રીતે જાળવણી કરવા માટે કેટલાક મૂળભૂત કાર્યો કરવા જરૂરી છે. જેવી રીતે તમારી પાસે કમ્પ્યુટર છે, લેપટોપ છે, મોબાઈલ છે, આ બધાની તમે જાળવણી કેવી રીતે કરો છો, કેટલું સાચવીને તમે રાખો છો એ વસ્તુને, બરાબર. કેમ કે એ વસ્તુ બહુ જ કિંમતી છે તમારા માટે. એવી જ રીતે સિસ્ટમને કેવી રીતે સાચવવી તે મૂળભૂત કાર્યો અહીંયા કરવામાં આવે છે. જેમ કે વિગતો ઉમેરવી, વિગતોમાં સુધારા વધારા કરવા હોય, બિનજરૂરી વિગતોને કાઢી નાખવાની, વિગતોની યોગ્ય ક્રમમાં ગોઠવણી કરવાની, આ બધું જ ડેટાબેઝ મેનેજમેન્ટ કરે છે. હવે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં ડેટાબેઝમાં રહેલી વિગતોની વ્યવસ્થિત ગોઠવણી DBMS સોફ્ટવેર દ્વારા કરવામાં આવે છે. અહીંયા એમએસ એક્સેસમાં શું શું છે તે બતાવ્યું છે. એમએસ એક્સેસનું મેઇન આ છે, બરાબર. ઓરેકલ એ ડેટાબેઝ છે, MySQL એ પણ ડેટાબેઝ છે, PHP MyAdmin એ પણ ડેટાબેઝ છે, ઓપન ઓફિસ બેઝ જે આપણે આ બધા નથી ચાલતા, આપણે અહીંયા એમએસ એક્સેસ ચાલે છે, અને ઓરેકલ ચાલે છે પણ બહુ જ કોસ્ટલી છે. આ બધા ડેટાબેઝ જે છે ને બધા કોસ્ટલી છે. ઓપન ઓફિસ બેઝ કોને એની શોધ કરી છે? ફાઉન્ડર ઓફ ઓરેકલ ડેટાબેઝ. ઓરેકલ ડેટાબેઝની શોધ કોણે કરી? ED ઓટ્સે, બરાબર. અને અહીં લેરી ઇલિશન, બોબ માઇનર, બરાબર. આ ત્રણ વ્યક્તિએ ડેટાબેઝની શોધ કરી છે. આ બધા ડેટાબેઝ આવી રીતે શોધાયા છે. ખ્યાલ આવ્યો? તમે એકવાર બુકમાં વાંચી કાઢજો. ડેટા એટલે આંકડાઓનો, હકીકતોનો, કોઈ વ્યક્તિનો, કોઈ ઘટનાનો, કોઈ વસ્તુ, કોઈ સ્થળનો સમાવેશ થાય છે. ડેટાબેઝમાં શું થાય છે? એકબીજા સાથે સંકળાયેલી જે વસ્તુ છે, જે વિગતો છે, એને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરે છે. શું શું સંગ્રહ કરે છે? જેવી રીતે ટેલિફોનની ડિક્શનરીનો સંગ્રહ થાય છે, શાળાનો જનરલ રજિસ્ટરનો સંગ્રહ થાય છે, હિસાબી ચોપડાનો પણ એમએસ એક્સેસમાં સંગ્રહ થાય છે. મેનેજમેન્ટ શું કામ કરે છે? વ્યવસ્થિત રીતે એની જાળવણી કરે છે અને મૂળભૂત કાર્યો કરવા માટે જરૂરી સૂચનાઓ બરાબર આપે છે. સુધારા વધારા કરવા કામ લાગે છે, બિનજરૂરી વિગતોને કાઢી નાખે છે, વિગતોને યોગ્ય ક્રમમાં ગોઠવી આપે છે.
જેમાં આપણે મહેનત કરવી પડતી નથી. અને સિસ્ટમ તો DBMS સોફ્ટવેર આ સિસ્ટમ પર કાર્ય કરે છે. ડેટાબેઝ નીચે પ્રમાણે આપેલા છે. હવે આપણે ડેટાબેઝના મૂળભૂત ઘટકો જે વિસ્તારપૂર્વક આપણે નેક્સ્ટ પીરિયડમાં જોવાના રહેશે. ઓકે, બાય.